Hello, Vidya Dimitrov. În cam mecerea mea este Ricardo Rubio, ca în Vidya Lima, cum fac el corpusul. Găi, care? Apre, cum ne vădă în cap vise zi ca? Ace, apre, până cu cap vise zi ca? Nu, până cu cap vise zi ca, mă de cele ce o mătă. Apre, vei gătua să le pot să-i cerța ca vise? Tu, până cu cap vise zi ca? Ai, hen, gol, criar acum apre, bonul prieții, ai un bău ce să se vii, head, bon, videoclipul se face în mouse, you, head, bon, videoclipul se face în mouse, you, head, bon, videoclipul se face în mouse, e, c, e, head, bon, ત્રીજો પુરુષ બહુવચનમાં આવે છે દે હેડ ગોન હવે ત્યારબાદ ઓળખના શબ્દ જોઈએ તો અહીં તો ઓછા છે ઓળખના શબ્દો બિફોર આફ્ટર અને અગો ત્યારબાદ જોઈએ वाक्य रचना तो वाक्य रचना में अंदर आवे छे कर्ता प्लस हेड प्लस क्रियापद नु भूतपूर्व नु प्लस कर्म प्लस क्रिया વિદ્યાર્થી મિત્રો આ આપણે પ્રથમ કાર્ય ફોટો પ્રથમ શબ્દ ત્યારબાદ તેની વાક્ય રચના હવે તેની વ્યાખ્યા આપણે જોઈએ તો વ્યાખ્યા ની અંદર આવે છે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ લાંબા ગાળાની ભૂતકાળની ક્રિયા ઓ સૂચવવા માટે થાય છે વિદ્યાર્થી મિત્રો આપણી વ્યાખ્યા છે કે લાંબા સમયની ભૂતકાળની ક્રિયા હોય તે સૂચવવા માટે આપણા ભૂતકાળનો ઉપયોગ થાય લાંબા ગાળાની કોઈ ફિક્સ નથી રહેતું બે દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ પણ જ્યારે તમે મુખ્ય પત્તા સાથે હેડ મૂકો છો અને ક્રિયાપદ ભૂતકાળ રૂપ બને ત્યારે એ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કહેવાય બરાબર છે બીજું કે સામાન્ય માહિતી તમને કહી દઉં કે પૂર્ણ ભૂતકાળની અંદર સાદા ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળે બે કારણો ઉપયોગ થાય છે મોટા ભાગે તો જ વાક્ય બનાવવામાં આવે છે પરંતુ માની લો કે તમે વિકોરાપનો ઉપયોગ ન કરો માત્ર એંગો શબ્દનો ઉલ્લેખ કરો તો પણ પૂર્ણ ભૂતકાળ તમે દર્શાવી શકો છો આપણે બંને પ્રકારના ઉદાહરણ જોઈશું ધારો કે વિધાનમાં અંદર છે નેપાલી પેલી ખાલી જગ્યાની અંદર જોઈએ વી ખાલી જગ્યા ટુ આગુ આફ્ટર યુ લેફ્ટ ઓવર હાઉસ હાઉસમાં ટુ બો અને બીજું સાતું વાક્ય લઈએ દે ખાલી જગ્યા દે લંચ ટુ અવર એગો હાઉસમાં ટુ ઈટ તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે અહીંયા આફ્ટર વાળી વાક્ય રચના છે તો ગૌણ વાક્ય સાદા ભૂતકાળ બને પ્રથમ વાક્ય પૂર્ણ ભૂતકાળ બનાવવું પડશે એટલે વ્યક્તિ કોઈ પણ હોય આપણે સહાયક ક્રિયાપદ તરીકે હેડ અને ગો છે એનું ભૂતપૂર્વ કરીએ એટલે ગોન મૂકવું પડશે વી હેડ ગોન ટુ આગુ આફ્ટર ક્રિયાપદ વરાવું
તમે અમારા ઘરેથી ગયા ત્યારબાદ અમે આપું ગયા હતા તો એ જ વસ્તુ આપણે અહીંયા એકોનો ઉપયોગ કરીએ છીએ તો બે વાર ઉપયોગ થતો નથી તો કર્તા છે જે સાથે દે સાથે પણ રહે અને ઇકનું થઈ જશે ઇટન દેર ઇટન દેર લંચ ટુ અવર્સ તો તે લોકોએ બે કલાક પહેલા પોતાનું ભોજન લીધું હતું તો આ વિધાનમાંથી લીધે મિત્રો હવે ત્યારબાદ આપણે જઈએ છીએ પ્રશ્નાર્થ વાક્ય કરો હવે રાજમ જો તો તમને ખ્યાલ જ હશે કે પ્રશ્નાર્થ વાક્ય એટલે શું કે જ્યારે કોઈ પણ કર્તાની આગળ સહાયક ક્રિયાપદ તરીકે હેડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે વાક્ય છે તે પ્રશ્નાર્થ બને છે અથવા તો મુખ્ય કરતા પહેલા જ્યારે હેડનો ઉપયોગ કરવામાં આવે અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે ત્યારે પણ પૂર્ણ ભૂતકાળમાં પ્રશ્નાર્થ વાક્ય બને છે તો પ્રથમ વાક્ય આપણે જોઈએ ખાલી જગ્યા દે ખાલી જગ્યા ધ મેં ઘર ટુ યર્સ એગો પ્રશ્નાર્થ ચિહ્ન કૌંસમાં ટુ વિન બીજું છે ખાલી જગ્યા મધર ખાલી જગ્યા ધ હલવા બિફોર યુ વેન આઉટ પ્રશ્નાર્થ ચિહ્ન કૌંસમાં છે ટુ મેક તો હવે જે છે ને વાક્ય પ્રશ્ન છે તો પ્રથમ ખાલી જગ્યાની અંદર આપણે હેડનો ઉલ્લેખ કરીશું અને વિન છે એનું ભૂતપ્રધાન કરીએ એટલે વોલ ત્યારબાદ બીજા નંબરની ખાલી જગ્યામાં પણ પ્રથમ ખાલી જગ્યાની અંદર હેડ આવશે અને મેકનું ભૂતપ્રધાન કરીએ એટલે મેડ આવશે તો વિદ્યાર્થી મિત્રો આ હતા પ્રશ્નાર્થ વાક્ય હવે આપણે જઈએ નકાર વાક્ય તો નકાર વાક્ય કઈ રીતે બને છે એ જોવા માટે ફરી પાછા આપણે આગળ વધીશું તો અહીંયા આપણે ફરી મારી દઈએ નકાર વાક્ય ફરી પાછા આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ કે પૂર્ણ ભૂતકાળના વાક્યને નકાર બનાવવા માટે મુખ્ય કરતા પછી હેડ નોટ મૂકવામાં આવે છે તો આ છે આપણી પૂર્ણ ભૂતકાળની વ્યાખ્યા નકાર વાક્ય માટેની હવે આપણે એ વાક્ય કઈ રીતે બને છે એ જોઈએ યુ ખાલી જગ્યા નો ખાલી જગ્યા યોર વર બિફોર યોર ફાધર કેમ કૌંસમાં ટુ ફિનિશ ત્યારબાદ બીજા નંબરનું સેન્ટેન્સ છે હી ખાલી જગ્યા નો ખાલી જગ્યા ધ આર્મી ટુ યર્સ એગો કૌંસમાં ટુ જોઈન હવે અહીંયા આપણે જોઈએ કે નકાર વાક્ય છે એટલે નોટ નામના શબ્દનો ઉલ્લેખ થઈ ગયો છે રાબેતા મુજબ પ્રથમ ખાલી જગ્યાની અંદર આપણે જોઈએ તો હેડ ફરજિયાત આવશે અને પાછળની ખાલી જગ્યાની અંદર ભૂત પ્રદંતનો રૂપ એટલે ફિનિશ બીજા નંબરની ખાલી જગ્યામાં પણ હેડ અને જોઈન છે એનું ભૂતપ્રદંત કરીએ એટલે જોઈન તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 ની અંદર આવતો પૂર્ણ ભૂતકાળ જેમાં આપણે વિધાન વાક્ય પ્રશ્નાર્થ વાક્ય
હવે આપણે નેક્સ્ટ વીડિયોમાં મળીશું ત્યારે આપણે જોઈશું તેના પછીનો નેક્સ્ટ કાર્ડ ક્યાં સુધી આ કાર્ડની ખાલી જગ્યા જોવા માટે ગ્રુપ કાર્યની અંદર સર પ્રેક્ટિસની અંદર તમે તમારી ગ્રામર બુક રેફરન્સ બુક અથવા તો રેડિરેક્ટનો ઉપયોગ કરી શકો છો અને એને સમજવા માટે તમે ગ્રુપ કાર્યની સ્વરૂપે આ નંબર પર